कछड़ो खेले खलक में जी महासागर में मच जत हकड़ो कछी वसे ओत डियां डी कछ अपनी माहिती अपना सुधी एज अमारो धे एटले सजग कछ। હું મહેન્દ્રનાથ નાથ બાવા સજાગ કચ્છમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। અંજારના ગરીબ કલ્યાણ મેળામાં 3431 લાભાર્થીઓને 4.67 કરોડની સહાય અર્પણ કરવામાં આવી। કચ્છમાં ગ્રામ વિસ્તારના ગરીબ કલ્યાણ મેળા બાદ હવે શહેરી પંથકમાં પ્રારંભ થયો છે। ગાંધીધામ બાદ અંજાર શહેર માટે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં નગરના 3431 લાભાર્થીઓને 4.67 કરોડની સહાય અર્પણ કરવામાં આવી હતી। રાજ્યમંત્રી શ્રી વાસણભાઈ આહિરે તેમજ અન્ય આગેવાનોએ સહાયનું વિતરણ કર્યું હતું। મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ રાજ્યમાં વસતા 6 કરોડ માનવીઓના સ્વપ્નો સાકાર થયા છે। રાજ્યમાં સુશાસન આવ્યું છે। રાજ્યના પ્રત્યેક ગરીબને તેમના હક પ્રાપ્ત થાય એ માટે સરકારે ગરીબ કલ્યાણ મેળા યોજી આર્થિક સંકળામણની જંજીરમાંથી ગરીબોને મુક્ત કરવાનો આયામ આદર્યો છે। અંજાર ખાતે મિસ્ત્રીવાડીમાં આયોજિત કાર્યક્રમમાં રાજ્યમંત્રી શ્રી વાસણભાઈ આહિરે કચ્છ હવે વિકાસની ડગર પર સડસડાટ દોડવા માંડ્યું છે તેનો ઉલ્લેખ કરી કચ્છના જૂના દિવસો યાદ કરતા કહ્યું કે ભૂકંપ પહેલાં દુષ્કાળ અને કુદરતી આપતોની થપ્પાટ ઝીલી ચૂક્યું છે, પરંતુ છેલ્લા દાયકામાં કચ્છે વિકાસ ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે, તેનો યશ વર્તમાન સરકારને જાય છે। સરકારના પ્રયત્નોને પરિણામે જ કચ્છ દેશનો સમૃદ્ધ અને વિકાસશીલ જિલ્લો બન્યો છે। નગરપાલિકાના વિકાસ માટે પણ હવે અનુદાનની સહાયમાં માતબર રકમનો વધારો થયો છે એ બાબતનો પણ આ તબક્કે વાસણભાઈએ ઉલ્લેખ કર્યો હતો। પ્રારંભમાં અંજાર નગરપાલિકાના અધ્યક્ષા કલ્પનાબેન શાહે સ્વાગત પ્રવચન કરી અંજાર નગરપાલિકા હેઠળ આપવામાં આવેલા લાભ અને સહાયની માહિતી આપી હતી। ઝવેરીલાલ સોનેજી ગ્રુપ દ્વારા ગરીબી નહીં ગુજરાતમાં નાટક રજૂ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમમાં 19 લાભાર્થીઓને ટ્રાયસિકલ, સિલાઈ મશીન, ટૂલ કેટ, લારી, વાળંદ કામના સાધનો, બ્યુટી પાર્લર વગેરેની સહાય અપાઈ હતી। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ત્રિકમભાઈ છાંગા, અંજાર આડાના ચેરમેન શ્રી ભરતભાઈ શાહ, કચ્છ સૌરાષ્ટ્ર સરદાર સરોવર યોજનાના ચેરમેન શ્રી અનંતભાઈ દવે, જિલ્લા કલેક્ટર શ્રી એમ થેનારસન, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ દુવા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ખેંગારભાઈ આહિર, પૂર્વ નગરપતિ શ્રી વસંતભાઈ કોડરાણી, શાસક પક્ષના નેતા રાજેન્દ્રભાઈ કોડરાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રીના કન્યા કેળવણી નિધિમાં 87,000 જેટલી રકમ વિવિધ સંગઠન અને વ્યક્તિગત ધોરણે મંત્રી શ્રી વાસણભાઈ આહિરને એનાયત કરવામાં આવી હતી। આ પ્રસંગે અંજાર નગરમાંથી મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આભાર દર્શન નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી અશ્વિનભાઈ ગઢવીએ કર્યું હતું। Yeah.
बालिका समृद्धि योजना, झुप्पड़पट्टी विद्युतीकरण योजना, वृद्धने पेंशन मळे एवी बालिका ना बाबलदास श्री अने डिप्टी कलेक्टर श्री नी राहत ये था जे मने जायमत उठावी छे तालुका नी अने शहर नी टीम सदरो देवियो पत्रकार मित्रों आजादी ना 60 वर्षों पहला जब आजादी मिली आ देश ने अने ये वक्ते हिंदुस्तान में रहवा वालों दरेक नागरिक ने आवी एक अपेक्षा हती कि आजादी ना फल अमरा सुधी पहुंचे अमने कोई दिवस अमरा नाम पड़से अमरा फड़िया पर कोई दिवस पानी नो स्टैंड पोस्ट बन से अमरा घर में क्या रे क्या बल्ब पर जाग से वो अमरा परिवार साथे पोतानी मालिक जीनो मकान में हम कोई दिवस रही ये भी अपेक्षा साइंस वर्षों सुधी आ हिंदुस्तान ना नागरिक बनी रहे तो थी बता भी इसमें आपने ठाकुर देव जी जवान जी जिनके ट्राइसिकल अर्पण थे रही थे अपने ग्रामवासियों ने खास राठौर सुशीला बेन सर जी प्रजापति चंद्रिका बेन नरोत्तम प्रजापति महादेव भाई रूपा भाई आनो कल्याण ના 467માં સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી. ઐતિહાસિક અંજાર શહેરનો 467મો સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે અત્રેના અજેપાર મંદિર ખાતે પૂજન કરી ગંગા નાકા સ્થિત નાકાનું પણ પૂજન કરવામાં આવ્યું હતું અને તોરણ પણ બાંધવામાં આવ્યું હતું. પરંપરાગત આ દિને દર વર્ષની જેમ નગર સેવા સદનના લોકો સાથે મળી પૂજન ખીલી પૂજન અને તોરણ વિધિમાં જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષ સ્થાપના દિવસની ઉજવણી સાદી રીતે થઈ હોવાનું ચર્ચાયું હતું અને કારણ ચૂંટણી આચારસંહિતાના લીધે કરવામાં આવી હોવાની વાતો પણ થતી દેખાતી હતી. તો હાલમાં જ ગરીબ કલ્યાણ મેળો યોજાયો એમાં આ આચારસંહિતા નેવે મૂક્યા હોવાનું જરૂર કહી શકાય. સ્વસ્તિ નમસ્કાર સુ અરિષ્ટ નેમિહિ સત્
राहत वर्ति दादा વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ઇનામો પણ વિતરિત કર્યા હતા. આ પ્રસંગે ઇફકોના શ્રી મુરુગપ્પન ઉપરાંત શાળાની કમિટીના સભ્યો અને બહોળી સંખ્યામાં વાલીગણ પણ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી મુરુગપ્પને કહ્યું હતું કે શાળાના બાળકો વધુને વધુ આગળ આવે અને પોતાના જીવનના ધ્યેયને વરે એવી શુભેચ્છા પણ આપી હતી.
विद्यालय मैनेजिंग कमिटी ना वाइस प्रेसिडेंट आदरणीय ए के शर्मा साहेब अत्र उपस्थित थया छे। आपनो विद्यालय परिवार वती हार्दिक स्वागत छे। જેમણે ગૌરવ અપાવ્યું છે તેવા વિદ્યાર્થીઓને આજે આપણે આપણા હું જે વિદ્યાર્થી ફટાફટ લઈ લે શહેરી વિસ્તારના ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું। કચ્છના મુખ્ય મથક ભુજ શહેરના ગરીબ માનવીઓને પગભર કરવા આયોજિત ગરીબ કલ્યાણ મેળામાં 11,339 લાભાર્થીઓને 1.41 કરોડની કલ્યાણકારી યોજનાઓની સહાયનું વિતરણ કરતા રાજ્યમંત્રી શ્રી વાસણભાઈ આહિરે લાભાર્થીઓને અનુરોધ કરતા જણાવ્યું હતું કે ગરીબી અનેક સમસ્યાઓનું મૂળ છે, તે દૂર કરવા મળેલી સહાયમાંથી મન કર્મ અને વચનથી રોજગારી શરૂ કરો। ગરીબી દૂર કરવાનો આ જ એક ગુરુમંત્ર છે, એટલે જ મુખ્યમંત્રીશ્રીના વડપણ હેઠળ વર્તમાન સરકારે શહેર અને ગામડાના દરિદ્ર નારાયણોને બેઠા કરવાનું બીડું ઝડપ્યું છે। ધોરડો ખાતે વિદેશી પ્રવાસીઓ રણોત્સવમાં આવી ચડ્યા હતા। કચ્છ રણોત્સવમાં સફેદ રણની મજા માણતા અમેરિકન પ્રવાસીઓ નજરે પડે છે અને રણોત્સવની રાત્રિ મજા દર્શાવતું ટેન્ટ સિટીનું દ્રશ્ય પણ નજરે પડે છે અને રણોત્સવ દરમિયાન કચ્છી ભરતકામની ચીજવસ્તુઓની ખરીદી કરતી પ્રવાસી મહિલાઓ તસવીરમાં નજરે પડે છે અને રણોત્સવ દરમિયાન કચ્છી કલાકારોની સંગત માણતા પ્રવાસીઓ પણ નજરે પડે છે। અંજાર નગરપાલિકાના કર્મચારીઓ અને પ્રાદેશિક નિયામક શ્રી આમને સામને અંજાર નગરપાલિકાના કર્મચારીઓ નગરપાલિકાના નિયામક શ્રી હાલાણી સાહેબને છઠ્ઠા પગાર પંચના અમલીકરણ માટે 95,000 આપ્યાના એફિડેવિટથી અંજાર નગરપાલિકા કચેરી ધમધમી ઉઠી હતી, તો બીજી તરફ અંજાર નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રાદેશિક નિયામકનો બચાવ કરતા જોવા મળ્યા હતા અને તપાસ કરી બાદમાં આ બાબતે વધુ કહીશું કંઈ મૌન સેવ્યું હતું। સમગ્ર બનાવમાં નગરપાલિકાના ચેરમેન અને પ્રમુખ મીડિયાથી પર રહી બનાવ બાબતે શું કરી શકાય એની મીટિંગો બંધ બારણે કરી હતી, તો ઉપપ્રમુખ મોબાઈલ પર વ્યસ્ત રહી કહ્યું હતું કે આ ઓફિસની વાત છે, એમાં અમારું કંઈ ન હોય। યશ લેવો હોય તો પ્રજાના પ્રતિનિધિ બોલવા માટે આવી જતા હોય છે, પરંતુ આ ભાજપ શાસિત નગરપાલિકામાં ખુલ્લો ભ્રષ્ટાચાર આંખે ઉડીને નજરે પડ્યો હતો। નગરપાલિકા નિયામકને છઠ્ઠા પગાર પંચને મંજૂર કરવા માટે તમારા સ્થાનિક કચેરીમાંથી જે પૈસા લેવામાં આવ્યા હતા એ બાબત શું છે? અમે અંજાર નગરપાલિકાના કર્મચારીઓને ઓફિસ સ્ટાફ તરફથી જાણ કરવામાં આવી કે આપણો છઠ્ઠો પગાર પંચ તો જ મંજૂર થાય કે જો આપણે એને પૈસા મોકલાવીએ તો ચોથા વર્ગના કર્મચારીઓ માટે 500 રૂપિયા, ક્લાર્કો માટે 1,000 રૂપિયા અને અધિકારીઓ માટે 2,000 રૂપિયા ઉગા નક્કી કરી અને ખાતાવાઈસ બધે કર્મચારીઓ પૈસા ઉઘરાયા અને અમારા મહેકમ ક્લાર્ક શ્રી છે જે એકાઉન્ટ શાખાની ડાયરેક્ટ સંપર્કમાં હતા ને એના લીધે અમે બધે કર્મચારીઓ પૈસા ઉઘરાવીને મામતભાઈને આપતા હતા એ પૈસા અમે
અમારા બધાએ ભેગા કરી અને 60,000 રૂપિયા જેવા છઠ્ઠા પગારપંચના અને એના અગાઉ 35,000 રૂપિયા પાંચમા પગારપંચના એમને આપ્યા છે. હવે નગરપાલિકા નિયામકશ્રીને એ પૈસા મળ્યા છે કે નથી એ તપાસનો વિષય છે. અરે છઠ્ઠું પગારપંચ જ્યારે મંજૂર થઈ ગયું છે, તમે ઇમ્પ્લિમેન્ટ થઈ ગયું છે, તો આ ઓચિંતો મુદ્દો ક્યાંથી આવી ગયો કે આજે તમને રૂપિયા દીધા છે એની એફિડેવિટો કરવી પડી? હવે પૈસા નગરપાલિકા નિયામક તરફથી એવું અમને સૂચના મળી છે કે પૈસા મને હું લેતો નથી, પૈસા અમે લીધા નથી. અહીંયાથી ઉઘરાવ્યા જી બહુ દુઃખદ વસ્તુ છે. તો અવારનવાર રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકામાંથી કોઈ સંતોષકારક જવાબ ન આપવામાં આવતા અને કર્મચારીઓ જે પૈસા આપ્યા છે એ લોકોને પણ મનદુખ થતું હતું, એટલે એનું ક્લાસિફિકેશન કરવા માટે આ બધા કર્મચારીઓ એફિડેવિટ કરી હતી કે ભાઈ પૈસા હકીકતે કોણે લીધા છે ને ક્યાં પહોંચ્યા છે, એના માટે જ આ એફિડેવિટ કરવામાં આવી હતી. એફિડેવિટ કરવા પાછળનો ઉદ્દેશ બીજો કોઈ નહોતો, પણ રજૂઆત યોગ્ય જગ્યાએ કરી શકીએ અને એનો પડઘો પડે એટલા માટે જ હતી. અંજાર નગરપાલિકા દ્વારા એવા આક્ષેપો કરવામાં આવે છે કે પ્રાદેશિક નિયામક છઠ્ઠા પગાર પંચની મંજૂરી અર્થે કરીને રૂપિયા લીધા હોય એવી વાતો બહાર આવે છે, તો એ બાબતે સ્થાનિક અંજારની નગરપાલિકાના તમે સીઓના અત્યારે તમે શું કહેવા માંગો છો કે એ વસ્તુ શું હકીકત છે, કઈ રીતની વાસ્તવિકતા છે એમાં? આ જે આક્ષેપો પ્રાદેશિક નિયામક શ્રી આલાડી સાહેબ સામે જે કરવામાં આવ્યા છે એ તદ્દન બેબુનિયાદ અને પાયાવિહોણા છે. હલાણી સાહેબે છઠ્ઠું પગાર પંચ મંજૂર કરતા પૂર્વે જ લોકોને તમામ કર્મચારીઓને ચેતવણી આપી હતી કે આવા કોઈ પ્રકારના પ્રલોભનો કેની અંદર પડતા નહીં. હલાણી સાહેબ નકસિક ઈમાનદાર વ્યક્તિ છે અને એની સામે જે આક્ષેપો છે એ તદ્દન જૂઠા છે. આજે પ્રાદેશિક નિયામક શ્રીને પૈસા આપવા માટે બે કર્મચારીઓના નામ આવે છે કે એમણે પૈસાઓ કર્મચારીઓ પાસે લીધેલા છે એવી એફિડેવિટો પણ નોટરી થઈને લોકોમાં આવી છે, તો એ બાબતે તમને કંઈ ધ્યાન છે ખરું? એ બાબત એની અંદર હું તપાસ કરીશ, જે હશે સત્ય એ બહાર આવી જશે. 108ના કચ્છ યુનિટ દ્વારા નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી. કોઈ અકસ્માત કે બનાવ બને એટલે 108 આવી ચડે છે અને હતભાગીઓને બચાવવાના પ્રયત્ન કરતા જોવા મળે છે. આજે જ્યારે નાતાલના દિવસે અનેક લોકો શુભેચ્છાઓ આપે કરે છે અને ઉજવણી કરે છે, એવા સમયે 108ના કચ્છ યુનિટ દ્વારા આદિપુર ખાતે આવેલ રામબાગ હોસ્પિટલમાંના દર્દીઓને ફ્રૂટ વિતરણ કરી નાતાલની ઉજવણી કરી હતી, તો બીજી તરફ કર્મચારીઓને ચોકલેટ આપી શુભેચ્છા પણ પાઠવી હતી અને લોકોમાં આ 108 માટેની જાગૃતતા કેળવાય એ સંદેશો પણ લોકો સુધી પહોંચાડવાના પ્રયત્નો કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે અંજારના 108ના EMT શ્રી ડૉક્ટર કેતન ચૌહાણ શાંતાક્લોઝના રૂપમાં જોવા મળ્યા હતા. હું શબ્બીર ડુરડાવાલા 108 એમ્બ્યુલન્સમાં કચ્છ જિલ્લામાં પ્રોગ્રામ મેનેજર તરીકે ફરજ બજાવું છું. આજનો 25 ડિસેમ્બરે એ નાતાલ તરીકે ઉજવવામાં આવે છે, એ નિમિત્તે 108 એમ્બ્યુલન્સ સેવાએ અત્રે રામબાગ હોસ્પિટલમાં નાતાલની ઉજવણી નિમિત્તે એક સંદેશો પાઠવવા માટે આ પ્રોગ્રામ ગોઠવેલો છે, જેથી 108ની અવેરનેસ ફેલાય, એની જાગૃતિ લોકોમાં આવે અને ઇમરજન્સી કોઈપણ પ્રકારની ઊભી થાય ત્યારે 108ની આ મફત સેવાનો સદુપયોગ કરી અને એનો લાભ લે, એ ઉદ્દેશ્યથી અમે આજનો આ પ્રોગ્રામ આયોજન કરેલ છે. ગઈ સાલ નાતાલ નિમિત્તે અમે આજ પ્રકારનો કાર્યક્રમ અમે GK જનરલ હોસ્પિટલમાં યોજેલ હતો અને એ જ એના સંદર્ભમાં હવે આ વખતે અમે એવું નક્કી કરેલ હતું કે ગઈ વખતે, કારણ કે આપણે GK જનરલમાં આ પ્રોગ્રામ કરેલ હતો અને અમને એવી જરૂરિયાત જણાય કે હવે એ જ સંદેશો આપણે બીજા તાલુકામાં અને બીજી બધી જગ્યાએ જ્યાં કચ્છમાં આપની એમ્બ્યુલન્સીસ કાર્યરત છે તો દરેક જગ્યાએ આનો સંદેશો લોકોમાં આપણે ફેલાવો કરીએ, એ અર્થે આ વર્ષે અમે આ પ્રોગ્રામ રામબાગ હોસ્પિટલમાં આયોજન કરેલ છે. આવતા વર્ષથી અમે એવું વિચારશું કે હવે જ્યાં જરૂર લાગે, જ્યાં વધારે ને વધારે એની 108ની જાગૃતિ થાય એ ઉદ્દેશ્યથી અમે નક્કી કરીને બીજી કોઈ જગ્યાએ પણ આવતા વર્ષથી અમે આ વસ્તુનું આયોજન કરીશું. સાહેબ, આજે છેલ્લા 3 વર્ષથી 108 નાતાલની ઉજવણી કરી રહ્યું છે અને લગભગ ભુજ ખાતે જ ઉજવણી થતી હોય એવું અમને ધ્યાનમાં આવ્યું છે, તો આજે ગાંધીધામમાં કયા કારણોસર આજે ગાંધીધામને સિલેક્ટ કરવામાં આવ્યું છે? ગાંધીધામ સિલેક્ટ કરવાનો ઉદ્દેશ એક જ છે કે ગઈ સાલ આપણે જે કર્યું હતું એ GK જનરલ હોસ્પિટલ ભુજમાં કર્યું હતું, પછી જો કચ્છની વાત કરીએ તો GK જનરલ હોસ્પિટલ પછી રામબાગ સિવિલનું નામ આવે છે, એટલા માટે થઈને આપણે રામબાગ સિવિલ હોસ્પિટલમાં આજે રાખ્યું છે અને આ કોઈ ધાર્મિક એક્ટિવિટી નથી, આ જસ્ટ
108 વિશે લોકોમાં જાગૃતિ ફેલાય અને વધુને વધુ લોકો 108નો ઉપયોગ કરતા થાય એના માટે, અને ઉપરાંત બધા પેશન્ટ છે એમને બેસ્ટ વિશેસ, અને લોકોને ખ્યાલ આવે કે ભાઈ સરકારી હોસ્પિટલમાં અત્યાર સુધી છાપ એવી હોય કે ભાઈ લોકોનું સારું કામ ના થાય, પણ એ આપણે અહીંયા જાણીએ છીએ કે તમે જોયું કે 45 જેટલા દર્દીઓ દાખલ છે અને એ લોકો બહુ સારી એવી સારવાર લે છે અને ડૉક્ટરો પણ કાર્યરત છે, એટલે એને લઈને આજે અહીંયા ગાંધીધામમાં રાખ્યું છે. મારું નામ પટેલ ઉર્મિલા મહેન્દ્રકુમાર છે. હું અત્યારે ડુમરા લોકેશને મારી ફરજ બજાવું છું અને અત્યારે ગાંધીધામ રામબાગમાં સિવિલ હોસ્પિટલમાં હું આવી છું અત્યારે. અને અત્યારે ક્રિસમસ ડે ઉજવણી અત્યારે અહીંયા રામબાગમાં મારી ઉજવણી કરાઈ છે, તો એ લોકો માટે હું દર્દીને આશ્વાસન અને શુભેચ્છા, જે અમારા તરફથી અમે 108 તરફથી શુભેચ્છા અત્યારે ફરજ બજાવીએ છીએ. અને અત્યારે અમે ડુમરાથી હું અત્યારે શુભેચ્છા બજાવવા આવી છું અત્યારે નાતાલની ઉજવણી કરવા માટે.